हेलो एंड वेलकम बैक स्टूडेंट्स, हूँ छू निशांत गतिरा अने आजे आपणे शुरू करवाना छीए प्रकरण 15 संभावना। गणितनो लास्ट चेप्टर छे। ओके, संभावनाने इंग्लिशमां प्रोबेबिलिटी कहेवाय। अने आजे आपणे आ विडियोमां आ चेप्टरनुं इंट्रोडक्शन शीखशुं, एटले के आ चेप्टरमां आवता अगत्यना पॉइंट्स विशे वात करशुं। सौथी पहेला तमने जणावी दऊं के आ चेप्टरमांथी कुल 4 માર્કનું પૂછાય છે અને ચારે 4 માર્ક તમારા હેતુલક્ષી પ્રશ્નોમાં હશે। ઓકે, તો કોઈ મોટો દાખલો નથી પૂછાવાનો, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક કંઈ નહીં પૂછાય। માત્ર સેક્શન એ, વિભાગ એ માં જે 16 માર્કનું તમને પૂછાય છે હેતુલક્ષી, એમાં 4 માર્ક આ ચેપ્ટરના હશે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ગણિતના, બધા ચેપ્ટરમાંથી સૌથી ઇઝી ચેપ્ટર હોય તો આ 15મો ચેપ્ટર છે સંભાવના। ઓકે, અને આ ચેપ્ટરના પૂરેપૂરા 4 માર્ક તમારે મળવા જ જોઈએ કોઈ પણ ભોગે। ઓકે, તો જ તમે 10મામાં સારી રીતે પાસ થઈ શકશો। વીકમાં વીક સ્ટુડન્ટ્સ જેમને માત્ર પાસ જ થવું છે એમને પણ આ ચેપ્ટરના પૂરા 4 માર્ક મળવા જ જોઈએ। તો સૌથી પહેલાં પ્રથમ પોઈન્ટ, વ્યાખ્યા, સંભાવનાની વ્યાખ્યા શું છે? તો સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામોનો ગુણોત્તર છે। વ્યાખ્યા તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમને માત્ર દાખલા જ પૂછાશે। આ તો ઇન્ટ્રોડક્શન છે એટલે વ્યાખ્યા તમને સમજાવું છું ફરીથી। સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામોનો ગુણોત્તર છે। ઉદાહરણ દ્વારા વ્યાખ્યા સમજીએ। ઉદાહરણ તરીકે 52 પત્તામાંથી 1 પસંદ કરવાની સંભાવના શોધો। તો 1 કેટલા હોય 52 પત્તામાંથી? 4। તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, પીનો મતલબ પ્રોબેબિલિટી, ગુજરાતીમાં આપણે વાંચીએ તો ઘટના એની સંભાવના 4/52। હવે યાદ રાખજો, અંશમાં હંમેશા જે ઘટના ઉદ્ભવવાની હોય તેના પરિણામ લખાય। એકો આપણને 4 વખત મળે 52 પત્તામાંથી, કારણ કે 4 એકા હોય, તો અંશમાં 4 અને છેદમાં હંમેશા કુલ પરિણામ લખવાના। કુલ 52 પત્તા હોય એટલે 52, આ બંને કટ થાય, 4 એકા 4 અને 13 ચોક 52, તો જવાબ મળ્યો 1/13। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, જે આપણે અહીં સમજ્યા કુલ પરિણામ 52 હતા તો છેદમાં મૂક્યા, તો કુલ પરિણામ હંમેશા છેદમાં આવે। નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રાથમિક ઘટના, હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછાઈ શકે 1 માર્કમાં, જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને ખાલી જગ્યા કહે છે, તો તેને પ્રાથમિક ઘટના કહે છે। ઓકે, આવી રીતે ખાલી જગ્યા બનાવી શકે। બીજી ખાલી જગ્યા બનાવે, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે, તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે। અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પૂરક ઘટના, ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે અને તેને A12 દ્વારા દર્શાવાય છે। કોઈ પણ ઘટના એની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના A12ની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય। ઓકે, ઉદાહરણ તમને આપું, પૂરક ઘટના કોને કહેવાય? તો તમે બધા વિદ્યાર્થીઓ છો, ઓકે, તો પરીક્ષા જો તમે આપો તો એના કુલ 2 પરિણામ મળે, અથવા તો તમે પાસ થશો અથવા તો તમે ફેલ થશો। ઓકે, તો પાસ થવું, પરીક્ષામાં પાસ થવું એની પૂરક ઘટના કઈ થાય? એટલે કે એની ઓપોઝિટ, વિરોધી ઘટના કઈ થાય? ફેલ થવું। તો પાસ થવાની પૂરક ઘટના ફેલ થવું, ફેલ થવાની પૂરક ઘટના પાસ થવું, ખ્યાલ પડ્યું? તો પૂરક ઘટના એ ઘટના એની હંમેશા વિરુદ્ધ હોય અને બંનેનો સરવાળો હંમેશા 1 થાય। આ સૂત્ર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A12 ઇઝ ઇક્વલ ટુ 1। તમને ખાલી જગ્યામાં હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછી શકે, PA પ્લસ PA12 બરાબર ખાલી જગ્યા, તો 1 જવાબ આવશે। આ સૂત્રની મદદથી આપણે ઘણા બધા દાખલા પણ કરી શકીએ, જેમ કે તમને કહેવામાં આવે કે PA = 0.65
तो पी ए बार बराबर खाली जगह। तो आनी गणतरी आपने बहु सहेलाई थी करी सकी आ सूत्र की मदद थी। सूत्र लखवानु पी ए प्लस पी ए बार बराबर एक, पी ए नी जगह 0.65, पी ए बार आपने शोधवानु छे, पी ए बार ने करता बनावी 0.65 जसे पाछड़ एटले माइनस, बाद बाकी करशूँ तो जवाब मळशे 0.35। ख्याल पड़ी? पी ए नी जगह पी ए बार नी किंमत आपेली होय अने पी ए शोधवानु होय तो ए पण आ सूत्र नी मदद थी ज आपणे दाखलो गणी शकशुं। नेक्स्ट पॉइंट, कोईपण घटना ए नी संभावना माटे, घटना ए नी संभावना 0 अथवा 0 थी वधारे अने 1 अथवा 1 थी ओछी होय। प्रोबेबिलिटी ऑफ इवेंट ए इज इक्वल टू ओर ग्रेटर देन 0 एंड इक्वल टू ओर लेस देन 1। शू छे आ वस्तु तमने समझाऊं? तो कोईपण घटना नी संभावना 0 होई सके अथवा तो 1 होई सके अथवा 0 अने 1 नी वच्चे जवाब आवी सके। माइनस में कोई पण जवाब न आवे अने 1 करता वधारे पण आवी सके नहीं। आ संभावनानो खास नियम छे। आपणे घणा बधा दाखला आ चेप्टरना शीखीशुं त्यारे तमे जोई शकशो के कोई पण दाखलानो जवाब 0 कदाच आवी शकशे अथवा तो 1 आवी शकशे अथवा 0 अने 1 नी वच्चे आवशे, पण नेगेटिव नहीं आवे अने 1 करता वधारे पण नहीं आवे, 0 अने 1 नी वच्चे पण आवशे। ओके, तो आ पॉइंट पण तमारे खास ध्यान राखवानुं। त्यारबाद चोक्कस घटनानी संभावना 1 होय। चोक्कस घटना एटले एवी घटना जे 100% थवानी ज छे। जेम के उदाहरण आपूँ तो सूर्य पूर्व दिशा में उगे छे, तो सूर्य पूर्व में ज उगे छे, अन्य कोई दिशा में थी क्यारे नहीं उगे, तो चोक्कस घटना थई तो जवाब आवे 1। त्यारबाद अशक्य घटनानी संभावना 0 होय। जेम के सूर्य पश्चिम दिशा में उगे छे, पश्चिम में क्यारे सूर्य उगे नहीं, तो एनो जवाब पण 0 अशक्य छे। बीजो उदाहरण आपूँ, बावड़ना झाड़ पर केरी उगे, बावड़ना झाड़ पर केरी उगे न उगे, अशक्य घटना एटले जवाब 0। त्यारबाद एक इंटरेस्टिंग पॉइंट पत्ता ने लगतू, आना दाखला घणा बधा आवशे। पत्ता माटे अगत्यनो पॉइंट तमारा माटे, घणा बधाने खबर छे छतां केटलाक विद्यार्थी होय जेमने पत्तानी माहिती नथी होती। पत्तानी कुल संख्या हमेशा 52 होय। 52 पत्तामां जोकरनो समावेश नथी थतो, याद राखजो। ओके, पत्ता 4 प्रकारना होय छे, काळीના 13 पत्ता આવા, ફૂલ્લીના 13 પત્તા, લાલના 13 પત્તા અને ચોકટના 13 પત્તા। તો 4 પ્રકારના હોય, કાળી જેને આપણે બ્લેક કહીએ, ફૂલ્લી જેને ઇંગ્લિશમાં ક્લબ કહેવાય, લાલ જેને હાર્ટ કહેવાય અને ચોકટ જેને ડાયમંડ કહેવાય। બધાના 13-13 પત્તા હોય એટલે 13 × 52 પત્તા થાય। 13 પત્તામાં 1 થી 10 સુધી 10 પત્તા અને ગુલામ રાણી ને રાજા 3 પત્તા ચિત્રવાળા, એટલે ટોટલ 13 પત્તા થાય। રાજા રાણી અને ગુલામ મુખમુદ્રાવાળા અથવા ચિત્રવાળા પત્તા કહેવાય। ઓકે, મુખમુદ્રાવાળા પત્તા કહેવાય। આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, 1 થી 10 સુધી મુખમુદ્રા હોય નહીં અને ચિત્રવાળા પત્તામાં જોકર નહીં આવે। નેક્સ્ટ પોઈન્ટ કોઈન ઉપર આધારિત છે। એક સિક્કાને એક વખત ઉછાળતા કુલ 2 પરિણામ મળે, કયા 2 પરિણામ મળે તમને ખ્યાલ છે? છાપ અથવા તો કાંટ। છાપને ઇંગ્લિશમાં હેડ કહેવાય એટલે H, કાંટને ટેલ કહેવાય એટલે T। ત્યારબાદ એક સિક્કાને 2 વખત ઉછાળતા કુલ 4 પરિણામ મળે, એક વખત ઉછાળીએ તો 2 પરિણામ, 2 વખત ઉછાળીએ તો 4 પરિણામ। 4 પરિણામ કયા કયા? 4માંથી તમારે માત્ર 2 જ યાદ રાખવાના, બાકીના 2 ઓટોમેટિક યાદ રહી જશે। પ્રથમ તમને બંને વખત છાપ આવે એવી રીતે HH, અને બીજો પરિણામ એક વખત છાપ અને બીજી વખત કાંટ। ત્રીજો અને ચોથો પરિણામ યાદ રાખવાની કોઈ જરૂર નથી, જ્યાં જ્યાં H હોય ત્યાં ત્યાં T મૂકી દો અને જ્યાં જ્યાં T હોય ત્યાં ત્યાં H મૂકી દો, એટલે બંને વખત H છે એટલે ત્રીજો પરિણામ બંને વખત T અને ચોથો પરિણામ T અને H। કેટલું સિમ્પલ! આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ, એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ 8 પરિણામ મળે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। 8 પરિણામ કયા?
तो आपने लिस्ट करी आठ परिणामों, आठ में तेरे चार ज याद रखना है, बाकी चार ऑटोमेटिक आवड़ी जैसे। चार परिणाम क्या? तो त्रण वक्त सिक्का ने उछाड़ो, अपने पहली वक्त छाप आई, बीजी वक्त पण छाप, तीजी वक्त पण छाप, फरी थी ट्राय करी, छाप छाप काट, फरी थी ट्राय करी, छाप काट छाप, अने त्यार बाद काट छाप छाप। ओके, तो आठ माथी चार याद राखी लो। हवे जेम अहीं कर्युं तेमज, ज्यां एच होय त्यां टी, अने ज्यां टी होय त्यां एच। तो चलो पांचमो परिणाम, टी टी टी, पछी टी टी एच, टी एच टी, अने एच टी टी। केटलुं ईजी छे बधुं। अने जो तमने परीक्षा में एम पूछे कि एक सिक्का ने चार वक्त उछाड़ता कुल केटला परिणाम मळे, तो केम नक्की करशो? तो एना माटे आ सूत्र छे कुल परिणाम शोधवानुं, बे नी एन घात। एक वक्त उछाड़िए तो एन नी जगह एक मूको, बे नी एक घात एक थाय, सॉरी बे नी एक घात बे थाय। सिक्का ने बे वक्त उछाड़िए तो एन नी जगह बे मूकवानुं, बे नो वर्ग चार। त्रण वक्त उछाड़िए तो एन नी जगह त्रण मूकवानुं, बे नो घन आठ। चार वक्त उछाड़िए तो चार मूकवानुं, बे नी चार घात सोळ। पांच घात पूछे, पांच वक्त उछाड़िए तो बत्रीस। तो आवी रीते तमे कैलक्युलेशन करी शको छो। लास्ट पॉइंट, हवे पासा ने लगतो इम्पोर्टंट पॉइंट। पासो एटले डाइस, इंग्लिश में डाइस कहेवाय, अने साप सीढ़ी रमवा माटे जे आपणे उपयोग करीए छीए तेने पासो कहेवाय। तमने बधाने खबर छे साप सीढ़ी, लूडो। ओके, एक पासा ने एक वक्त उछाड़ता मळता कुल परिणाम बराबर छ। तमने ख्याल छे पासा ने एक वक्त उछाड़िए तो एक बे त्रण चार पांच अने छ माथी कोई पण एक संख्या आवे। त्यारबाद बे पासा ने एक साथ उछाड़ता मळता कुल परिणाम बराबर छत्रीस। बे पासा उछाड़िए तो कुल छत्रीस परिणाम मळे। केवी रीते मळे एनो लिस्ट मैं कर्यो छे। आ मोस्ट इम्पोर्टंट पॉइंट छे, आने लगता दाखला आपणे करवाना हशे। ओके, बे पासा ने एक साथ आपणे उछाड़ा, पहला पासा उपर एक आव्युं, बीजा पासा उपर पण एक आव्युं, पहला पासा उपर एक बीजा पासा उपर बे आवी सके, अथवा तो पहला उपर एक बीजा उपर त्रण आवी सके, एक अने चार, एक अने पांच, आवी रीते बन्ने पासा उपर छ अने छ आवी सके, तो टोटल छत्रीस परिणाम मळे। अने त्रण पासा ने एक साथ उछाड़ता मळता कुल परिणाम पूछे तो केम शोधशुं? तो एना माटे सूत्र छे, कुल परिणाम मेळववानुं सूत्र, छ नी एन घात। कोइन होय तो बे नी एन घात, अने पासा होय तो छ नी एन घात। हवे तमने पूछे कि त्रण पासा ने एक साथ उछाड़िए तो कुल केटला परिणाम मळे, तो एन नी जग्याए त्रण मूकवाना। छ नी त्रण घात, छ गुणे छ गुणे छ, छ छक छत्रीस, छत्रीस छक बसो सोळ, तो कुल बसो सोळ परिणाम मळे। तो विद्यार्थी मित्रों, आ वीडियो में मात्र आटलूं कच। ओके, मोस्ट इम्पोर्टंट वीडियो हतो आ तमारा माटे। खास व्यवस्थित जोजो, पूरुं जोजो, अने तमारा फ्रेंड साथे पण जरूर शेर करजो। ओके, नेक्स्ट वीडियो में आपणे आ चेप्टरनो स्वाध्याय स्टार्ट करीशुं। थैंक यू।